મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। બર્ધન ચોક નજીક સિંધી માર્કેટના વેપારીઓમાં રોષ જોવા મળ્યો। માસ્ક મુદ્દે વેપારીઓને ખોટી હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વેપારીઓએ દુકાનો બંધ કરીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। વેપારી અગ્રણીનું કહેવું છે કે પોલીસ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને હેરાન પરેશાન કરી રહી છે। સમાધતા સલમાન ખાન જોડાયા છે। સલમાન, જામનગરની જો વાત કરવામાં આવે, પોલીસ સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। બિલકુલ શ્રદ્ધા, જે રીતે મિની લોકડાઉનના 23 દિવસ બાદ જે રાજ્ય સરકારે વેપાર ધંધા માટે જે આંશિક છૂટછાટો આપી છે તેને આજે ત્રીજો દિવસ હોય અને જામનગરના બર્ધન ચોક નજીક આવેલ સિંધી માર્કેટના જે વેપારીઓ છે તેઓ પોતાની દુકાનો છે તે કપોકપ બંધ કરી અને તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે। વેપારીઓનો એવો આક્ષેપ છે કે પોલીસ તંત્ર દ્વારા અવારનવાર જે વેપારીઓને માસ્ક મુદ્દે ખોટી રીતે પરેશાન કરવામાં આવતા હોય છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે, જેને લઈને જે હાલ વેપારીઓ છે તેમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કરી અને તંત્ર સામે વિરોધ છે તે દર્શાવ્યો છે। જી શ્રદ્ધા, જી સલમાન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને હેરાન કરી રહી છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે વેપારી અગ્રણી દ્વારા। જામનગરમાં પોલીસ સામે વેપારીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। શહેરનું લગભગ સૌથી મોટું જૂનું બજાર કહી શકાય। લોકો જ્યારે આંશિક છૂટ મળી છે ખરીદી કરવા ઉમટ્યા છે, દુકાનોમાં પણ ભીડ જોવા મળે છે અને પથારાવાળા પણ અહીંયા હોય છે। ખાસ શું સૂચના આપવામાં આવી છે અને કેવી રીતે રોકવામાં આવશે સંક્રમણ? હા, હાલ જે પથારા જે છે એ તો પોતે સ્વૈચ્છિક એમણે વેપારી મંડળ થ્રુ સ્વૈચ્છિક એમણે બંધ રાખેલી છે, પરંતુ જે અહીંની વેપારી દુકાનો છે જેમને છૂટછાટ આપેલી છે, જેઓને છૂટછાટ આપેલ હોય જેનાથી એ લોકો અહીંના જે